ચાલો સ્વાધ્યાય 5.1 માં આપણે સોરી સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 1 માં 1 થી 3 દાખલાઓ પછી આપણે જોવાના છે 4 અને 5 તો ચોથા પ્રશ્નમાં શું કીધું છે આપણને તો કે a બરાબર છે -18.9 d બરાબર આપેલું છે 2.5 n ની કિંમત આપણે મેળવવાની છે અને an બરાબર આપ્યું છે 3.6 an બરાબર કેટલા આપી દીધા છે 3.6 તો હવે આપણે જો જોઈએ તો a બરાબર આપી દીધું છે તો આપણી પાસે સૂત્ર છે an નું an બરાબર સૂત્ર શું છે a વત્તા n માઈનસ 1 ઇનટુ d તો જ્યાં હું કિંમતો મૂકીશ તો an ની કિંમત છે 3.6 a ની કિંમત કેટલી છે -18.9 વત્તા n માઈનસ 1 n ની કિંમત આપણે મેળવવાની છે અને d ની કિંમત છે 2.5 d ની કિંમત કેટલી છે 2.5 માટે હવે હું શું કરીશ તો કે આ 3.6 માઈનસ છે અને આ બાજુ લઈ લઈશ તો 3.6 વત્તા 18.9 બરાબર n માઈનસ 1 ઇન્ટુ 2.5 કેટલા થઈ જશે 2.5 માટે હવે આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરીએ 3.6 અને 18.9 તો 9 ને 6 15 ના 5 આવશે વધ્યા આવશે 2 18 ને 2 20 અને 20 ને 3 સોરી હા 18 ને 3 21 અને 21 ને 2 23 9 ને 6 15 હા એટલે કે 1 એટલે 3 ને 1 4 અને 18 ને 4 22 તો 22.5 થઈ જશે બરાબર n માઈનસ 1 ઇન્ટુ 2.5 માટે હવે 22.5 છે તો એને તમે 225 ના છેદમાં 10 લખી શકો બરાબર n માઈનસ 1 અને આને લખી શકો તમે 25 ના છેદમાં 10 માટે હવે મારે n વાળા પદમાં કિંમત મેળવવાની છે તો આ પદ છે હું બરાબર ને આ બાજુ આવવા દઈશ તો ગુણાકારમાં છે તો ભાગાકાર થઈ જશે અને આ ભાગાકાર છે એ ગુણાકારમાં જશે માટે 225 ગુણ્યા 10 અને છેદમાં 25 ગુણ્યા 10 આવશે બરોબર 25 છેદમાં આવશે આ 10 છે સામે ઉપર જશે 25 આવશે છેદમાં એટલે 25 ગુણ્યા 10 બરાબર n માઈનસ 1 10 10 જશે 225 ભાગ્યા 25 માટે 225 ના છેદમાં 25 બરાબર n માઈનસ 1 25 ના ઘડિયામાં 25 8 200 અને 25 નવા 225 માટે 9 બરાબર n માઈનસ 1 માટે n બરાબર આ માઈનસ 9 સોરી માઈનસ 1 છે આ બાજુ આવે તો 9 પ્લસ 1 માટે n બરાબર કેટલા થઈ જશે 10 કેટલી કિંમત મળશે મને n ની 10 ચાલો આગળ વધીએ પાંચમી ખાલી જગ્યા વાળો બરોબર છે કોષ્ટક પ્રશ્ન 1 નો પાંચમો દાખલો જેમાં a બરાબર આપ્યા છે 3.5 d બરાબર 0 છે n બરાબર છે 105 અને an ની કિંમત આપણે મેળવવાની છે તો સૂત્ર લગાડીએ an નું an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d જ્યાં an ની કિંમત તો આપણે મેળવવાની છે a ની કિંમત છે 3.5 n માઈનસ 1 તો n બરાબર 105 આપી દીધા છે માઈનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા આપ્યા છે તો કે જો d બરાબર તો 0 આપ્યા છે બરાબર 3.5 વત્તા 105 માંથી 1 જાય તો 104 પણ 104 ની હારે ગુણાકારમાં કેટલા છે 0 બરાબર 3.5 હવે આ ગુણાકાર કેટલો થઈ જશે 0 થઈ જશે ને કારણ કે 0 આવે તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થઈ જાય બરાબર 3.5 માટે an બરાબર કેટલા મળશે 3.5 તો આ રીતે અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 1 ના 5 દાખલાઓ પૂર્ણ કર્યા આ પ્રશ્નોમાં આપને કોઈ જગ્યાએ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક યુ ધન્યવાદ